भगवान भोला शंभुनी आराधना पर्व श्रावण मासनी शुरुआत थई चूकी छे। आजे अमे शिवजीनी आराधनाना श्रेष्ठ एक एवा मंदिरनी वात करीशुं ज्यां दिवसमां बे वखत खुद समुद्र देवता भगवान महादेवनो अभिषेक करवा आवे छे। भगवान शंभु अने समुद्र देवताना आ मिलनने जोई आप पण धन्यता अनुभवशो। सर्जन अने विसर्जन जेना इशारे थाय छे एवा भगवान शिवजीनी आराधनामां भक्तो लीन बनी गया छे। पवित्र श्रावण मासमां भोलेनाथना तमाम मनोकामना पूर्ण करी रह्या छे। त्यारे भरूच जिल्लाना जंबूसर खाते आवेला कंबोई तीर्थनी खाते शिवजीनी कृपा मेळवा भक्तोनुं घोड़ापूर उमटी रह्युं छे। અહીં બિરાજમાન સ્તંભેશ્વર મહાદેવ સાથે જોડાયેલા પૌરાણિક કથા અનુસાર તારકાસુરનો વધ કર્યા બાદ શિવપુત્ર કાર્તિકેય તેનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા અને તેના માટે તેઓને એક પવિત્ર સ્થળની શોધ હતી। કાર્તિકેયની આ શોધ મહીસાગર સંગમ તીર્થ ખાતે આવી પૂર્ણ થઈ। અહીં કાર્તિકેય શિવલિંગની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી પોતે કરેલ વ્રતનું પ્રાયશ્ચિત કર્યું। કાર્તિકેયના તપથી પ્રભુ ભોળેનાથ પ્રસન્ન થયા અને કાર્તિકેય માંગેલું વરદાનના આધારે આ સ્થળને અનેકવિધ વરદાન આપ્યા। અહીં અપાર શ્રદ્ધાથી શ્રદ્ધાળુ ભોળેનાથ પાસે જે માંગે છે તેની મનોકામના અચૂક પૂર્ણ થાય છે। અહીંયા દર્શન માત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે। ભગવાન શંકર અહીં પોતાના એક ભક્તને નારાજ કરતા નથી અને તમામ મનોકામના પૂર્ણ કરે છે। આ તીર્થને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું અને છેલ્લા કેટલીક સદીઓથી જ આ શિવલિંગ ભક્તોને દર્શન આપી રહ્યું છે। આ સ્થળે 7 નદીઓનું સંગમ સ્થાન છે। આ શિવલિંગની વિશેષતા એ છે કે દિવસમાં 2 વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાનનો અભિષેક કરવા આવે છે। 24 કલાકમાં 2 વખત આ શિવલિંગ તથા મંદિર દરિયામાં સમાઈ જાય છે। દરિયાલાલ જ્યારે ભગવાનને અભિષેક કરવા સુસવાટાભેર આગળ થપે છે ત્યારે વાતાવરણ અવલૌકિક બની જાય છે અને શ્રદ્ધાળુઓ શિવધૂનમાં લીન બની જાય છે। ભગવાનના દર્શન માત્ર 5 કે 6 કલાક જ થઈ શકે છે। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ સ્થાન આસ્થાનું અનેરું કેન્દ્ર બન્યું છે। અહીં રોજે રોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને ભગવાનના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। માત્ર ગુજરાતના જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ ભગવાનના દર્શને શ્રદ્ધાળુઓ આવે છે। હાલ કોરોનાનો કહેર ઓછો થતાં સમગ્ર રાજ્યમાં તીર્થસ્થાનો પુનઃ ભક્તોની ભીડથી ઉભરાઈ રહ્યા છે ત્યારે કાવીકંબોજ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પણ સરકારની ગાઈડલાઈન અનુસાર ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે।